આપણે કેટલાક યોગાસનો કરીશું, એમાં કેટલાક ભાગવા કરીશું, કેટલાક પહેલા પહેલાં કરીશું, કેટલાક આપણે સૂતા સૂતા કરીશું. સૌથી પહેલાં આપણે આપણી હાઈટ વધારવા માટેનું આસન છે યોગાસન, એને આપણે કહેવાય તાડાસન. તો આ રીતે શ્વાસની અંદર ભરતા ભરતા પદ્ધર થવાનું છે. પછી શ્વાસને છોડતા છોડતા નીચે આવવાનું, ફરી શ્વાસને ભરતા ભરતા ઊંચા થઈશું, ફરી શ્વાસને છોડતા છોડતા નીચે. આ રીતે પાંચ એક વાર તમે કરી શકો છો, બરાબર. હવે આપણે વૃક્ષાસન કરીશું. વૃક્ષાસન એ બાળકો માટે ખૂબ જ અગત્યનું, યાદશક્તિનું વધારનારું છે, બરાબર. વૃક્ષાસન આ રીતે થશે. વૃક્ષાસન થયું, પછી આ રીતે પણ રાખી આગળ વૃક્ષાસન થઈ શકે. હવે આપણે બેઠા બેઠા મંડુકાસન કરીશું. મંડુકાસન સૌથી પહેલાં આપણે વજ્રાસનમાં બેસીશું. આ વજ્રાસન એક એવું આસન છે જે જમ્યા પછી પણ કરી શકાય, અને ખોરાક જે ખાધેલો હોય એમાં એ આપણો સારી રીતે પચી શકે, સારી રીતે કરતા બેસવાથી. પછી શ્વાસને ભરીશું આપણે અંદર, શ્વાસને છોડી દઈશું, મૂકી નાખે વાળી દબાવી, અને પછી આપણે અંદર આસન છે નિડતા જેવી સ્થિતિ. બીજી રીતે હાથને ખોલી આ રીતે રાખી અને ફરી શ્વાસને છોડતા શ્વાસને છોડી દઈશું. હવે આપણે શશાકાસન કરીશું. હાથને ઉપર લઈ શ્વાસ ભરી શ્વાસને છોડતા છોડતા જઈએ આગળ. ભુજંગાસન સાપ જેવી સ્થિતિ ભુજંગાસન થઈ ગયા. ત્યાર પછી એક અનુભવ કસરત થઈ ગઈ છું કંકાસન. હવે આપણે ધનુરાસન લઈશું. આ રીતે ધનુષ જેવી સ્થિતિ ગૌમુખાસન લઈએ. ગૌમુખાસન પગ ચઢાવી અને હાથને પાછળ ફરી પકડવાનો પાછળ બે હાથમાં પાછળ પકડાશે. આ ગૌમુખાસન છે. પછી બીજા પગને બીજા પગ ઉપર હરાવી એમ અને આ હાથને પાછળ લઈ જઈ અને હાથથી આમ પકડીશું. ત્યારબાદ હવે બધા જે આસનો છે બધા જ આસનો એક જ કસરતમાં આવી જાય એવા આપણે સૂર્ય નમસ્કાર કરીશું. સૂર્ય નમસ્કારની અંદર બધા જ આસનો આવી જાય છે, માટે 10-15 સૂર્ય નમસ્કાર કરી શકાય. એમાં આ રીતે શ્વાસને ભરતા ભરતા શ્વાસને છોડતા છોડતા નીચે આવીશું. પગ પાછા લઈ લીધું, બીજું પગ
બીજો પદ આગળ આ સૂર્ય નમસ્કાર એક થયો. આ રીતે તમારે 10 થી 12 કરી શકાય, બરાબર. હવે આપણે પ્રાણાયામ કરીશું, શ્વાસોશ્વાસની કસરત. હવે તમે આવી જાઓ.